માંગરોળ નગરપાલિકામાં ફાયર ફાઇટર બંધ હોવાથી માંગરોળ વિસ્તારમાં કે શહેરમાં જો આગ લાગવાના બનાવો બને તો મુશ્કેલ થઈ શકે. માંગરોળ નગરપાલિકા એક તરફ કેમજોન તેમજ હોટલો અને એપાર્ટમેન્ટ સહિતના અનેક મિલકતોમાં ફાયર સેફ્ટીની ચેકિંગ હાથ ધરવામાં આવી છે, પરંતુ ખુદ માંગરોળ નગરપાલિકામાં ફાયરના ઠેકાણા દેખાતા નથી. ત્યારે માંગરોળ નગરપાલિકામાં બે ફાયર વાહનો બંધ હાલતમાં જોવા મળે છે અને અચાનક આગ લાગે તો 25 કિલોમીટર કે સુધી ફાયર મંગાવવામાં મજબૂર થવું પડે છે. પરંતુ જો ઇમરજન્સી હોય તો કેશોદથી માંગરોળ પહોંચવા માટે 1.5-1.25 કલાક જેટલો સમય રસ્તામાં લાગે છે. તો ઇમરજન્સી માટે શું કરવું તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચા સાંભળવા મળે છે. જીતુ પરમાર, જેડેસ ટીવી, માંગરોળ. નગરપાલિકાનું ફાયર બનશે બનશે એ ગમે એના કાંઈ ટેકનિકલ ફોલ્ટ છે, એમાં બહુ મોટો ખર્ચ થનાર છે. જેથી હાલ અમે નગરપાલિકાના ફાયરમાં જે ટ્રેન્ડિંગ કરેલ છે, મતગણતરીના લીધે ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થયેલ નથી. વર્ક ઓર્ડર પછી આપશું, ટેન્ડર ખોલી અને પછી વર્ક ઓર્ડર આપશું. સર, ખાસ કરીને અત્યારે જો ઇમરજન્સી આગ લાગે તો શું? ઇમરજન્સી આગ લાગશે તો અમારે નજીકની નગરપાલિકાને કેસો જ છે, ત્યાંથી અમે મેળવી અને આગ બુઝાવવાની કાર્યવાહી કરો.